સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં ત્રણ ફરાર આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જેમાંથી એક આરોપીનું આજે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું. દુષ્કર્મ કેસના બંને આરોપી મુનાકર બલી પાસવાન અને શિવશંકર ઉર્ફ દયાશંકર ચોરસિયાની ફોરેન્સિક મેડિકલ ચેકઅપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જેમાંથી એક આરોપી શિવશંકરનું મોત થયું. મળતી માહિતી અનુસાર આરોપી શિવશંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ થોડી સારવાર મળ્યા બાદ જ તેનું મોત થયું. આરોપી શિવશંકર છે, અને ઇન્ટ્રોગેશન દરમિયાન બપોરે શ્વાસ લેવામાં તકલીફ થતા પ્રથમ કામરેજ સીએચસી લઈ ગયેલા. કામરેજ સીએચસીથી આરોપીને તકલીફ વધારે હોય રિફર કરતા સીએચસી સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલા, અને ત્યાં હમણાં આરોપીનું મોત થયેલ છે. શું નામ છે આરોપીનું? આરોપી શિવશંકર છે, અને માંગરોળ ખાતે બોરસરા મુકામે થયેલ ગેમ રેકિંગના ગુનાનો આરોપી હતો. આરોપીને બીમારી નહોતી, આરોપીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતા એને લઈ જવામાં આવ્યું. દોઢ બે વાગ્યાના ગાળા સુરત ત્યાંથી રિફર કરી તાત્કાલિક ત્યાં લઈ ગયા, અહીંયા સુરત ત્યાંથી રિફર કરતા તાત્કાલિક કામરેજ સીએચસી લઈ ગયા. ત્યાંથી એવું કીધું કે ભાઈ એને શ્વાસ લેવામાં તકલીફ વધારે છે તો તમે સિવિલ લઈ જાઓ. ધરપકડ ગઈકાલે રાત્રે કરવામાં આવી. ત્યારે કોઈ બીમારી કે તકલીફ ના ત્યારે નહોતી. ડૉક્ટર કેતન નાયક, આરએમઓ ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરત. શિવશંકર ચોરસિયા નામના એક આરોપીને અહીંયા લગભગ 2:30-3 ગાળામાં લાવવામાં આવ્યા હતા. 108 દ્વારા લાવવામાં આવ્યા હતા, અને એ ખૂબ જ સિરિયસ કન્ડિશનમાં હતા, ગાસ્પિંગમાં હતા, અને એને તાત્કાલિક આપણે અહીંયા સારવાર ચાલુ કરી સીપીઆર આપવામાં આવ્યું, ઇન્ટ્યુબેટ કરીને એને વેન્ટિલેટર પર મૂકવામાં આવ્યું, અને તમામ પ્રકારની લાઈફ સેવિંગ સારવાર આપવામાં આવી, અને તમામ એને રિવાઈવ કરવા માટે ખૂબ કોશિશ કરવામાં આવી. 1.5 કલાકની સારવારને અંતે એને લગભગ 3:50 ડેડ ડિક્લેર કરવામાં આવ્યું. લગભગ કાર્ડિયાક એરેસ્ટ હોય એવું અત્યારે લાગી રહ્યું છે પ્રાથમિક તબક્કે, અને એને પીએમ કરવા માટે મૂકવામાં આવ્યું છે. પીએમ પછી એનું ફાઇનલ કોઝ જાણવા મળશે. સર, આરોપી ક્યાંથી લાવવા, કયા પોલીસ સ્ટેશનમાંથી? આરોપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાવવામાં આવ્યું હતું, અને 108માં પણ એની સારવાર ચાલુ જ હતી, અને અંબુજબેગ પર લાવવામાં આવ્યું હતું, સિરિયસ કન્ડિશનમાં હતું, અને અહીંયા પણ એને તમામ અદ્યતન સારવાર આપવામાં આવી હતી. કેઝ્યુઅલ્ટીમાં ઇમરજન્સીમાં તમામ સારવાર આપવામાં આવી હતી. અમારે ત્યાં 2:30 આવ્યું, ત્યારથી અમારા સારવારનું જે કંઈ અમારે કરવાનું છે એ અમારો રોલ છે. હા, ફોરેન્સિક પીએમ કરવામાં આવશે.